चलो स्पेलिंग लखवानी शुरुआत करो। 11 आप्या छे 11 एने शू कहेवाशे? ई स्पेलिंग लखो। चलो ई हूँ बोलूँ एवी रीते तमारे लखवानो छे स्पेलिंग ई एल ई वी ई एन ई एल ई वी ई एन 11 એટલે 11 સ્પેલિંગ લખો ઈ એલ ઈ વી ઈ એન લખાઈ ગયું હવે આગળ જુઓ પછી શું છે 12 12 ને અંગ્રેજીમાં શું કહેવાય 12 તો 12 નો સ્પેલિંગ લખો ટી ડબલ્યુ ઈ એલ વી ઈ TWELVE 12 શું થાય 12 લખ્યો દરેક વિદ્યાર્થીએ સ્પેલિંગ સરસ ચલો આગળ વધીશું પછી શું છે 13 બરોબર તો 13 નો સ્પેલિંગ લખો ટી એચ આઈ આર ટી એચ આઈ આર ટી ડબલ્યુ એન 13 એટલે 13 સ્પેલિંગ ફરી વાર બોલું છું ટી એચ આઈ આર ટી ડબલ્યુ એન ટી એચ આઈ આર ટી ડબલ્યુ એન બરોબર આગળનો સ્પેલિંગ લખો F O U R T E N F O U R T E N 14 એટલે 14 F O U R T E N 14 એટલે 14 લખ્યું સ્પેલિંગ ફરી વાર બોલું છું એફ ઓ યુ આર ટી ડબલ્યુ એન 14 એટલે 14 પછીનું લખો એફ આઈ એફ ટી ડબલ્યુ એન 15 એટલે 15 એફ આઈ એફ ટી ડબલ્યુ એન 15 એટલે 15 ફરી વાર સ્પેલિંગ બોલું છું એફ આઈ એફ ટી ડબલ્યુ એન 15 એટલે 15 પછીનો સ્પેલિંગ લખો એસ આઈ એક્સ ટી ડબલ્યુ એન 16 એટલે 16 સ્પેલિંગ બોલું છું લખો S I X T E N S I X T E N 16 એટલે 16 લખાઈ ગયું દરેક વિદ્યાર્થીને આગળ છે 18 એને કહેવાશે સોરી આગળ આવશે 17 17ને કહેવાશે 17 17નો સ્પેલિંગ બોલું છું એસ ઈ વી ઈ એન ટી ડબલ્યુ એન એસ ઈ વી ઈ એન ટી ડબલ્યુ એન 17 એટલે 17 ફરી વાર એસ ઈ વી ઈ એન ટી ડબલ્યુ એન 17 એટલે 17 લખ્યો સ્પેલિંગ દરેક વિદ્યાર્થીએ એસ ઈ વી ઈ એન ટી ડબલ્યુ એન 17 એટલે 17 પછી શું આવે 17 પછી 18 એને કહેવાય 18 તો 18 નો સ્પેલિંગ લખો E I G H T E N E I
GHTEEN EIGHTEEN 18 એટલે 18 EIGHTEEN 18 એટલે 18 18 પછી શું આવે વિદ્યાર્થીઓ શું આવશે 19 તો લખો સ્પેલિંગ ચલો એનો 19 ના અંગ્રેજીમાં શું કહેવાય શું કહેવાય 19 તો 19 નો સ્પેલિંગ થશે NINETEEN તો લખો ચલો NINETEEN NINETEEN 19 એટલે 19 ફરી બોલું છું સ્પેલિંગ NINETEEN NINETEEN 19 એટલે 19 લખ્યું દરેક વિદ્યાર્થીએ ચલો 19 પછી શું આવે શું આવશે 20 તો 20 ને અંગ્રેજીમાં શું કહેવાય 20 તો 20 નો સ્પેલિંગ લખો TWENTY TWENTY 20 એટલે 20 ફરી સ્પેલિંગ બોલું છું TWENTY 20 એટલે 20 TWENTY 20 એટલે 20 બરોબર ચલો આટલે સુધી લખે ગયું દરેક વિદ્યાર્થીને સરસ આજના દિવસમાં આપણે શું શીખ્યા ઉદાહરણ પ્રમાણે યોગ્ય જોડકા જવાબ શોધીને લખો જેમાં પહેલાં સ્પેલિંગ આપ્યા હતા અને એના ગુજરાતી અર્થ આપ્યા હતા તો આપણે સ્પેલિંગ પરથી ગુજરાતી અર્થ લખ્યા એના પછી આપ્યું હતું એમાં ઉચ્ચાર આપ્યા હતા અને ગુજરાતી અર્થ આપ્યા હતા તો ઉચ્ચાર પરથી આપણે ગુજરાતી અર્થ લખ્યા બરોબર અને પછી ચિત્રો ગણી અને સાચા અંક ઉપર ગોળ કર્યું અને ત્યારબાદ આપણે નીચેના અંકોના અંગ્રેજી સ્પેલિંગ લખો 11 to 20 સુધીના સ્પેલિંગ લખ્યા છે બરોબર આટલે સુધી દરેક વિદ્યાર્થીને પૂરું થઈ ગયું છે સરસ તો આગળ આજના વિડીયોમાં આપણે આટલે સુધી રાખીશું આગળના વિડીયોમાં આપણે આગળ નવું બીજું શીખીશું બરોબર ત્યાં સુધી દરેક વિદ્યાર્થીએ અત્યારે જે પણ ચલાવ્યું છે અત્યાર સુધી જે પણ ચલાવ્યું છે તેનું પુનરાવર્તન કરવાનું રહેશે બરોબર